વાત કરીએ વિગતવાર સમાચારની શરૂઆત કરીએ ગુજરાતના રાજકારણથી તો અત્યારે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે એક તરફ ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી નજીક આવી ચૂકી છે અને રાજકીય નેતાઓના રાજકીય પક્ષ પલટાની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે આજના મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો આજે હાર્દિક પટેલનો વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીની અંદર પ્રવેશ થશે પાટીલની હાજરીમાં આજે પટેલ ધારણ કરશે કેસરીઓ એટલે કે સીઆર પાટીલની હાજરીની અંદર હાર્દિક પટેલ હવે કેસરીઓ ધારણ કરશે ત્યારે વિજય મુહૂર્તમાં ભાજપ તેઓ પ્રવેશ કરશે ત્યારે પૂર્વ કોંગ્રેસ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ ભાજપમાં જોડાનાર છે સવારે હાર્દિક પટેલ પોતાના નિવાસસ્થાને સ્થાને દુર્ગા પાઠ કરશે ને ત્યારબાદ દસ વાગ્યે એસજીવીપી ખાતે તેઓ દર્શન કરશે અને સંતોની હાજરીમાં હાર્દિક પટેલ ગૌપૂજન પણ કરનાર છે ત્યારે સવારે અગિયાર કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરીય ધારણ કરી ત્યાં ખેસ ધારણ કરી તે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે ત્યારે અમદાવાદમાં ભાજપમાં હાર્દિકને આવકારતા બેનર પણ ઠેર ઠેર લગાવી દેવામાં આવે છે બેનરમાં હાર્દિકને સંઘર્ષશીલ અને યુવા પાટીદાર

રવાના થયા છે મહત્વપૂર્ણ કહી શકાય કે ત્યાં દર્શન કર્યા બાદ જ તેઓ સંતોની હાજરીમાં દુર્ગા પાઠ અને તેમના દ્વારા કરી દેવામાં આવશે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસના અનેક પદો પરથી તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ ધારણ કરશે જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે હાર્દિક પટેલના નિવાસ સ્થાનના કે જેમણે પોતાના ઘરે પહેલા પૂજા પાઠ તેમજ દુર્ગા પાઠ જેવી અનેક વિધિ કરી હતી ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાવા માટે જઈ રહ્યા છે દુર્ગાપાડ અને પૂજા કરીને કમલમ તેઓ રવાના થશે ત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટ પણ આજે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે ત્યારે ભાજપની અંદર આજે બે અલગ અલગ કાર્યક્રમો રહેનાર છે પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરીઓ ખેસ પહેરશે આજે કમલમ ખાતે બાર વાગ્યે હાર્દિક પટેલને બહારના ગાર્ડનમાં બાંધેલા સમયાણામાં ભાજપમાં એન્ટ્રી મળનાર છે મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસ ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા રાજકીય નેતાઓ કે જેમના પક્ષપલટાની શરૂઆત થઈ જવા પામે છે મહત્વપૂર્ણ કહી શકાય કે કોંગ્રેસના આંતરિક વિખવાદો હજી તો પૂરા નથી થઈ રહ્યા અને અનેક જે નેતાઓ છે તે પોતાની નારાજગી કોંગ્રેસથી વ્યક્ત કરી રહ્યા છે ગુજરાત કોંગ્રેસથી પોતાની જે નારાજગી છે તે અનેક દિગ્ગજ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે તે વચ્ચે હવે યુવા ચહેરો યુવા નેતા તરીકેનો ચહેરો હાર્દિક પટેલ પણ ભારતીય જનતા પાર્ટીનો ચહેરો બનવા માટે હવે જઈ નારાજ એટલે કે તારીખ સત્તર મે બે ના રોજ કોંગ્રેસમાંથી તેમના દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે જ્યારે તેઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ પદ સહિતના અનેક જે મહત્વપૂર્ણ હોદ્દાઓ છે તેમને આપવામાં આવ્યા હતા તેનો તેમના દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે દેવામાં આવ્યા છે છોડી દેવામાં આવ્યા છે ત્યારે હવે તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે જઈ રહ્યા છે ત્યારે તેમને ત્યાં કેવી રીતનો આવકાર આપવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની અંદર કોઈ મહત્વપૂર્ણ પદ આપવામાં આવશે કે કેમ તેવા અનેક સવાલો પણ બીજી તરફ ઊભા થઈ રહ્યા છે કારણ કે જો વાત કરીએ તો યુવા નેતા તરીકે હાર્દિક પટેલને તેમની સાથે અલ્પેશ ઠાકોર

ભગીરથ કાર્યમાં રામ સેતુની ખિસકોલી બનીને આ સેવામાં સહયોગ આપવાનો પ્રયાસ કરીશું આજે નિવાસ સ્થાને મા દુર્ગાનું પૂજન એટલા માટે કે રાજ્યના સુખાકારી માટે જનતાની સમૃદ્ધિ માટે આજે મા દુર્ગાને પ્રાર્થના કરીએ કે સૌનું કલ્યાણ થાય અને અહીંયા પછી એ ઘરની નજીક જ એસજીવીપી ગુરુકુલ છે જ્યાં રામ શ્યામ અને ઘનશ્યામની મૂર્તિનું પૂજન કરીશું ગૌ પૂજન કરીશું ત્યારબાદ ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો ખેસ ધારણ કરીને રાજ્યના હિત માટે વધુ સારી સેવા કેમ કરીશ નિષ્ફળતા પણ તમારા માથે હોય એટલે જે પણ કંઈ કામ કરીશું એમાં સફળતાના શિખરે પહોંચીને જેમ બને તેમ જનતાનું કેમ વધુ સારું કરી શકાય એવો પ્રયાસ કરીશું દેખો મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી લોકો આવશે પાર્ટીમાં સામેલનો કાર્યક્રમ મારો છે પણ એ પછી દર દસ દિવસે રાજ્યની અંદર

જે લોકોને એવું લાગશે કે કોંગ્રેસના નેતૃત્વમાં જનહિતનું કોઈ પણ પ્રકારનું કામ નથી થતું ત્યારે ચોક્કસ લોકો ભારતીય જનતા પાર્ટીના તો દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે જઈ રહ્યા છો તે પહેલા તેમના નિવેદન સામે આવ્યા છે તેમના નિવેદનની વાત કરવામાં આવે તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું છું સારું કામ કરીએ તો બધાનો સહયોગ મળે છે તેવું તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે કે જ્યારે તેઓ કેસરીઓ ધારણ કરશે ત્યારે લોકો ઉપસ્થિત રહેશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે પોતાના પક્ષથી નારાજ નેતાઓ ભાજપ જોડાઈ શકે છે તેવું પણ તેમણે નિવેદન આપ્યું છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ અને યુવા મહિલા નેતા શ્રી વિશ્વતા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે આજે અગિયાર કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે સી આર પાટીલની હાજરીમાં બંને કેસરિયા થવાના છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ભાજપમાં જોડાતા પહેલા હાર્દિક પટેલ દ્વારા અનેક જે પૂજા વિધિ છે તે પોતાના નિવાસ સ્થાને કરવામાં આવી છે પોતાના ધર્મપત્ની સાથે તેમના દ્વારા પોતાના નિવાસ સ્થાને દુર્ગા પાઠ પણ કરવામાં આવ્યા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હવે આ પૂજા વિધિ કર્યા બાદ તેઓ એસડીવીપી એટલે કે સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર જવા માટે તેઓ રવાના થશે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાતા પહેલા હાર્દિક પટેલના નિવેદન સામે આવ્યા છે તે નિવેદનની વાત કરવામાં આવે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે હું એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું અને તમે સારું કામ કરતા હોય તો બધાનો સહયોગ મળે જ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને રામ સેતુ ભગવાનની ખિચકોલી બનીને ભારતીય જનતા પાર્ટીની અંદર હું કામ કરીશ તેવું તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે પોતાના પક્ષી નારાજ નેતાઓ ભાજપમાં જોડાઈ શકે છે તેવું તેમણે કહ્યું છે

જઈને કેશરી રંગ ધારણ કરશે ત્યારે અત્યારે સવારથી જ તેમણે પૂજા વિધિ કરી હતી અને સાથે જ જે પ્રમાણે હાર્દિક દ્વારા તેમના જે સમર્થકો છે તો ગણ્યા ગાંઠિયા જે સમર્થકો છે તે અત્યારે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે કહી શકાય કે ભાજપમાં પણ અંદર અંદર હવે હાર્દિકના આવવાથી ક્યાંક ને ક્યાંક ફૂટ જોવા મળી રહી છે કારણ કે જે પ્રમાણે હાર્દિકે અગાઉ ભાજપને ખૂબ જ ગાળો ભાંડી હતી અને અગાઉ પણ હાર્દિકે કહ્યું હતું કે બારસો કરોડમાં ભાજપે મને ખરીદવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અત્યારે તે બધું જ ભૂલીને ભાજપમાં ફરીથી જોડાવા હાર્દિક જઈ રહ્યો છે ત્યારે હવે હાર્દિક માટે ભાજપ દ્વારા કેવા પ્રકારનું કામગીરી અને કેવા પ્રકારનું પદ સોંપાય છે તે જે ઉભરે છે અને અત્યારે તેઓ પૂજા કરીને જે કહી શકાય કે એસજી વીપી મંદિર ખાતે જશે ત્યાં આગળ પૂજા કરીને ત્યારબાદ કમલમ ખાતે પહોંચશે કેમેરા પર્સન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે ام دواد તો દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે હાર્દિક પટેલે પોતાના નિવાસ હાલ દુર્ગા સાથે અનેક પૂજા વિધિ કરી છે અને ત્યારબાદ હવે તેઓ એસજીબીપી જવા માટે રવાના થઈ ચૂક્યા છે મહત્વપૂર્ણ કહી શકાય કે સ્વામિનારાયણ ગુરુગુળ મંદિર ખાતે તેઓ પહોંચે અને ત્યાંના સંતોની હાજરીમાં હાર્દિક પટેલ દ્વારા ગૌ પૂજન પણ કરવામાં આવશે અને ત્યારબાદ જ તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચશે અને વિધિવત રીતે કેસરીઓ ધારણ કરશે ત્યારે અત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે તેઓ પોતાના નિવાસ સ્થાને અનેક પૂજા વિધિ કરવામાં આવી છે તેમના દ્વારા અનેક પૂજા થી કર્યા બાદ દુર્ગાપાઠ પણ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે તેઓ એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર જવા માટે રવાના થઈ ચૂક્યા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ હવે ભારતીય જનતા પાર્ટીનો કિસરિયો ધારણ કરવા જઈ રહ્યા છે તારીખ સત્તર મે બે હજાર રોજ તેમના દ્વારા કોંગ્રેસના અનેક જે પદો છે પ્રદેશ પ્રમુખ જો વાત કરવામાં આવે તો પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરથી પણ તેઓ નારાજ હતા તેવી અનેક જે માહિતી છે તે સામે આવી હતી તેમણે તેમના દ્વારા કોંગ્રેસ સામે પોતાની અનેક નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવી હતી પ્રમુખ સહિતના દરેક પદો પરથી તેમના દ્વારા રાજીનામું મૂકી દેવામાં આવ્યું હતું ટ્વિટરના માધ્યમથી ટ્વીટ કરીને સોનિયા ગાંધીને ટેગ કરીને તેમના દ્વારા જે રાજીનામું છે તે મૂકવામાં આવ્યું હતું અને ત્યારબાદ બે દિવસ બાદ એટલે કે ઓગણીસ મે બે હાજર બાવીસ ના રોજ પત્રકાર પરિષદનું તેમના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ને કોંગ્રેસ સામે અનેક જે આરોપો પ્રત્યારોપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં મહત્વપૂર્ણ કહી શકાય કે વાદ વિવાદ અને જાતિવાદની જે વાત છે તે તેમના દ્વારા તે પત્રકાર પરિષદ દરમિયાન કરવામાં આવી હતી જે થકી કોંગ્રેસના અનેક જે નેતાઓ છે તેઓએ પોતાની નારાજગી હાર્દિક પટેલથી વ્યક્ત કરી હતી પરંતુ મહત્વપૂર્ણ કહી શકાય કે સત્તર મે બે હજાર બાવીસના રોજ કે જ્યારે તેમણે કોંગ્રેસના જે પદો પરથી રાજીનામું આપી દીધું જ્યારે રાજીનામું મૂકી દીધું ત્યારથી જ જે અટકણો છે તે તેજ થઈ જવા પામી હતી કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે પરંતુ હાર્દિક પટેલ દ્વારા આ વાતને નકારી દેવામાં આવી હતી દ્વારા કહેવામાં આવી કે કે હજુ સુધી મેં નક્કી નથી કર્યું હું કયા પક્ષ સાથે જોડાવા માટે છું જ્યારે જોડાઈ ત્યારે ચોક્કસથી મીડિયા સમક્ષ અને લોકો સમક્ષ આવીને હું કહીશ પરંતુ આખરે એકત્રીસ મે બે હજાર બાવીસ ના રોજ આ અટકણ ઉપર મહોર લાગી ચૂકી કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે અને બીજી તારીખ એટલે કે બે જૂન બે હજાર બાવીસના રોજ આજના દિવસે તેઓ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરશે હાર્દિક પટેલ જ નહીં આ પહેલા પણ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ જે રાજસિંહ પરમાર હોય દિનેશ શર્મા હોય કે પછી અનિલ જોશિયારાના પુત્ર હોય તેઓ પણ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ ચૂક્યા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ગુજરાત વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી નજીક આવી રહી છે તે પહેલા અનેક રાજકીય નેતાઓ કે જેમના દ્વારા પોતાના રાજકીય પક્ષો બદલવાની શરૂઆત કરી દેવામાં આવી છે પક્ષ પલટાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે સત્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર પોતાનું શાસન ધરાવે છે અને ગુજરાતનો કહેવાતો એવો વિપક્ષ કોંગ્રેસ કે જેઓ સત્યાવીસ વર્ષથી પોતાની સરકાર ગુજરાત રાજ્યની અંદર બનાવવામાં નિષ્ફળ નીવડી છે અને પરંતુ આ વખતે વાત કરીએ તો માત્ર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી નહીં પરંતુ આમ આદમી પાર્ટી પણ આ વખતે છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે આ વખતે હવે હવે વાત કરવામાં આવે તો તો આની અસર કોંગ્રેસને કેટલા પ્રમાણમાં જોવા તે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો ખેસ તેઓ ધારણ કરશે આજે બાર વાગે તેઓ કેસરીયો ખેસ ધારણ કરવા જઈ રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હાર્દિક પટેલ દ્વારા અત્યારે જે પૂજા વિધિ છે તે કરવામાં આવી છે અને તેઓ એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર જવા માટે તેઓ રવાના થયા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે તે પહેલા તેમના અનેક જે નિવેદનો છે તે સામે આવ્યા છે તેમના નિવેદનોની વાત કરીએ તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે હું એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું આજે હું ભારતીય જનતા પાર્ટીનો જે કેસરીઓ છે તે ધારણ કરીશ અને કમલમ કાર્યાલય ખાતે આ સમગ્ર જે કાર્યક્રમ યોજનાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હા સાડા ભાજપ ખાતે અહીં કેસરદેવ ધારણ કરશે ચોક્કસ તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રમાણે તમે સીધા અહીં દ્રશ્યો જોઈ શકો છો કે જે ભાજપની પાછળ જે લોન ગાર્ડન છે ત્યાં મંડપ બાંધવામાં આવ્યો છે અને ત્યાં સીધી જો વાત કરવામાં આવે યાદ વાત કરવામાં આવે તો સીધું ભારતીય જનતા પાર્ટીમાં એ લગભગ અગિયાર સાડા અગિયારની આસપાસ કરશે બીજી જો મહત્વની વાત કહી શકાય તો જે પ્રમાણે અત્યારે કહી આપણી સાથે યજ્ઞેશભાઈ દવે જોડાયા છે ખાસ કરીને હાર્દિક કેટલા વાગે જોડાવાના છે ને કયા પ્રકારનો કાર્યક્રમ થવાનો છે હાર્દિક પટેલ બાર વાગે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પ્રદેશ અધ્યક્ષ સી પટેલ સાહેબના નેતૃત્વમાં અને એમના હાથે ખેસ પરીઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે ખાસ કરીને કેટલા કાર્યકર્તાઓ હાજર અહીં રહેવાના છે અને કોણ કોણ અહીં નેતાઓમાં હાજર રહેશે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ હાજર રહેશે ભારતીય જનતા પાર્ટીનું હાજર રહે એટલે ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર નેતૃત્વ હાજર છે તેવું ચોક્કસ માની શકાય ના હાર્દિક સાથે આવવાના છે હાર્દિક પટેલ સાથે ઘણા બધા કાર્યકર્તાઓ આવવાના છે ને એમની સંખ્યા અમને જણાવી નથી પરંતુ જેટલા કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં તેઓ લઈ આવે એટલે તે પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ હાથે હાર્દિક પટેલને ખેસ બનાવીને પ્રત્યક્ષ રીતે જોડે બાકીના કાર્યકરો પરોક્ષ રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે હાર્દિક તો ચોક્કસ તો જે પ્રમાણે યજ્ઞેશભાઈએ પણ કીધું એમ કે લગભગ તેની સાથે કેટલાક કાર્યકર્તાઓ પણ આવશે માત્ર હાર્દિક પટેલ જ આજે નથી જોડાવાનો શ્વેતા બ્રહ્મભટ્ટ પણ છે કોંગ્રેસના એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા છે બે હજાર બારની જો વાત કરવામાં આવે તો બે હજાર બારથી ભાજપમાં જોડાવાનો સિલસિલો છે આ વખતે ચાલુ રહ્યો છે અને જે સતત અત્યારે દર ચૂંટણી હોય કે ગમે તે હોય ત્યારે હંમેશા દરેક પાર્ટી છે જોરતોની નીતિ અપનાવતી હોય છે મહત્ત્વની જો વાત કરવામાં આવે તો બે હજાર બારથી અત્યાર સુધીમાં લગભગ સાહીઠ જેટલા મોટા કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે ધારાસભ્યો સાંસદો કોંગ્રેસના સંગઠનો પણ ભાજપમાં જોડાયા છે નરી અમીનની જો વાત કરવામાં આવે તો બે હજાર બારમાં ચૂંટણીમાંથી કોંગ્રેસમાંથી જોડાયા હતા વિઠ્ઠલ રાદરા પણ કોંગ્રેસમાંથી જોડાયા હતા લીલાધર વાગેલા છે બે હજાર બારમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરબત પટેલ છે તે બે હાજર એકવીસ માં ભાજપ છોડીને જોડાયા હતા ભાજપ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા તો ચોક્કસ એ કહી છે કે મહત્વના નેતાઓ છે કોંગ્રેસમાંથી છોડીને ભાજપમાં અત્યારે આવી રહ્યા છે આ ચૂંટણીનું વરસ છે ચૂંટણી નજીક આવેલી છે તો જેમ જેમ ચૂંટણી નજીક આવી છે તેમ દરેક પાર્ટી કે પક્ષ જોડતોની નીતિ અપનાવતો હોય છે તો તેના ભાગરૂપે આજે હાર્દિક પટેલ પણ અહીં જોડાય છે માત્ર હાર્દિક પટેલ જ નહીં પરંતુ મેં આપને કીધું શ્વેતા બ્રહ્મભટ પણ અહીં જોડાવાના છે અને હજુ પણ કેટલાક કોંગ્રેસના નેતાઓ છે એ ભાજપના સતત સંપર્કમાં છે એ ગમે તે ઘડીએ ભાજપમાં જોડાઈ શકે એમ છે જી તો દર્શક મિત્રો મહત્વપૂર્ણ શકાય કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ તડામાર તૈયારીઓની શરૂઆત કરી દેવામાં આવી છે આજે હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીની અંદર રહ્યા છે ત્યારે જે સમગ્ર તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે કારણ કે માત્ર હાર્દિક પટેલ નહીં તેમની સાથે સાથે કોંગ્રેસના પૂર્વ નેતા શ્વેતા જો વાત કરવામાં આવે તો શ્વેતા બ્રહ્મભટ્ટ છે એ પણ જોડાવાના છે હાર્દિક લગભગ અગિયાર ની આસપાસ જોડાવાના છે હાર્દિકનું એવું કહેવું છે કે પંદર હજાર કાર્યકર્તાઓ સાથે આજે ભાજપમાં જોડાશે પરંતુ એ વાતમાં હવે કેટલી અટકળો છે એ ખબર નથી કે પંદર હજાર માણસ ઉપસ્થિત હશે કે કેમ તે વાતમાં હવે અટકળો રહી છે કે હકીકત છે એ તો ત્યારે જ ખબર પડશે સાથે વાત કરવામાં આવે તો શ્વેતા બ્રહ્મભટની પણ વાત કરે તો શ્વેતા બ્રહ્મભટ પણ પોતાના કાર્યકર્તાઓ સાથે લઈને અહીં ભાજપમાં જોડાશે શ્વેતા બ્રહ્મભટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરી ચૂક્યા છે તેમની સાથે મુલાકાત કર્યા બાદ તેમણે નિર્ણય કર્યો છે કે ભાજપમાં જોડાશે પરંતુ મહત્વની વાત છે કે બંને યુવા ચહેરાઓ છે તો બંને યુવા ચહેરાઓને ભાજપમાં કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવશે તે સૌથી વધારે મહત્ત્વનું છે શું હાર્દિક પટેલને યુવા મોરચામાં સામેલ કરવામાં આવશે કે આગામી દિવસોમાં ટિકિટ આપીને ચૂંટણી લડવામાં આવશે કે પછી સામાન્ય કાર્યકર્તા તરીકે ઊભી રહે એને સ્ટેન્ડમાં ઊભો રાખશે તે ખૂબ જ મહત્ત્વનું છે બીજી જો મહત્ત્વની વાત કહી શકાય તો જે પ્રમાણે મેં આપને કીધું એમ કે હાર્દિક પટેલને કઈ જવાબદારી આપશે તે અત્યારે સૌથી વધુ અત્યારે અટકળો ચાલી રહી છે બીજી કહી શકીએ તો શ્વેતા બ્રહ્મડનો ક્યાંક મહિલા મોરચામાં ઉપયોગ થશે કે કેમ તેને લઈને પણ અટકળો ચાલી રહી છે કે દરેક જ્યારે પણ નેતા કોઈ જોડાતો હોય છે ભાજપમાં ત્યારે તેના વિસ્તારનું પ્રભુત્વ લઈને તેનો સીધો ફાયદો ભાજપને મળતો હોય છે તો હવે હાર્દિક પટેલને શ્વેતા બ્રહ્મટનો ક્યાં ઉપયોગ થાય છે તે હવે જોવું રહ્યું છે જી દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે કોંગ્રેસના પૂર્વ નેતા હાર્દિક પટેલ હવે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે જ રહ્યા છે ત્યારે પ્રદેશ કાર્યાલય જો વાત કરવામાં આવે તો ભાજપનો પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સમગ્ર જે તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે આજે અગિયાર કલાકની આસપાસ આ કાર્યક્રમની શરૂઆત થવા જઈ રહી છે અગિયાર વાગે શ્વેતા બ્રહ્મભટ્ટ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરશે અને ત્યારબાદ બાર કલાકે હાર્દિક પટેલ પણ ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરશે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે તે પહેલા ભારતીય જનતા પાર્ટીની અંદર તેઓ જોડાય તે પહેલા પોતાના પ્રદેશ અધ્યક્ષ હાજર હોય અથવા તો મહામંત્રી હાજરો ચારમાંથી તો આ પ્રમાણે આજે પ્રદેશ અધ્યક્ષ હાજર રહેવાના છે સી આર ના હસ્તે ખેસ ધારણ કરશે તો એ જરૂરી નથી દર વખતે કમ્પલસરી નથી કે દર વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દરેક કાર્યક્રમમાં હાજર રહે

કે બે વર્ગ પડેલા છે પાટીદારોના પાટીદાર હંમેશા વર્ચસ્વ ધરાવ્યું છે રાજકારણમાં જ્ઞાતિ સમીકરણ હોય કે બીજું કોઈ બીજું ફેક્ટર હોય પરંતુ હંમેશા પાટીદારોનું ખૂબ જ વજન પડેલું હોય છે સૌથી મોટી વોટ બેંક છે કદાચ ભાજપ છે ભાજપના પાટીદારો છે તો કેટલાક વર્ગ છે જે હાર્દિક પટેલથી નારાજ છે કેટલાક નેતાઓ એને લાવવા માંગે છે પરંતુ હવે જોવું એ રહ્યું કે જે ટોચના નેતાઓમાં કયા કયા નેતાઓ હાર્દિક પટેલના આવવાથી નારાજ થયેલા છે કેટલાક કયા નેતાઓ છે જે હાર્દિકને આવવા માટે સ્વાગત કરે છે અથવા તો હાર્દિક પટેલને લાવવાથી શું ફાયદો થશે ભાજપને તે હજુ રણનીતિ કોઈ ચોક્કસ થઈ રહી રહી જી દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે હવે ભારતીય જનતા પાર્ટીના માં હાર્દિકનું હાર્દિક સ્વાગત કરવાની જે સમગ્ર તૈયારીઓ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હાર્દિક પટેલ તથા તેમની સાથે શ્વેતા બ્રહ્મભટ્ટ આજે કમલમ ખાતે જોડાનાર છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે અત્યારે વાત કરવામાં આવે તો હાર્દિક પટેલ એસજીવીપી એટલે કે સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર જવા માટે હાલ રવાના થયા છે તે પહેલા તેમના દ્વારા જો વાત કરવામાં આવે તો અને કીધું કે હાલમાં અટકળો ચાલી રહી છે પરંતુ એ અટકળોનો અંત આવે એમ ક્યારેય નથી કે હાર્દિક પટેલને કઈ જવાબદારી તે અટકળો હાલ ચાલી રહી છે ક્યાંક એવી પણ અટકળો ચાલી રહી છે કે તેમને યુવા મોરચામાં પણ એક સારું પદ આપવામાં અથવા તો તેમને આ વખતે ચૂંટણીમાં ઇલેક્શનમાં ટિકિટ આપવામાં આવે તેમના વિસ્તારમાંથી ત્યાંથી ચૂંટણી લડે પરંતુ હજુ પણ એ અટકળોનો જો અંત આવે એમ નથી કે હાર્દિક પટેલને કઈ જવાબદારી મળશે જી

હાલમાં જો વાત કરવામાં આવે તો આ જે હાર્દિકના જે સાથી મિત્રો હતા વરૂણ પટેલની જો વાત કરવામાં આવે તો રેશમા પટેલની વાત કરવામાં આવે દિનેશ બાભાણે વાત કરવામાં આવે વરૂણે પણ ક્યાંક ને ક્યાંક નિવેદનો કર્યા છે એને લઈને પરંતુ ચોક્કસી જ્યારે એક વમણ ચાલ્યો હતો કે જ્યારે પાટીદારો ભાજપમાં આવી રહ્યા છે ત્યારે તેમાંથી વરૂણ પટેલ છે ચિરાગ પટેલ છે રેશમા પટેલ તમામ લોકો છે ભાજપમાં જોડાયા હતા પરંતુ ક્યાંક ને ક્યાંક રેશમા પટેલ નારાજ થતા એ બીજી પાર્ટીમાં જોડાઈ ગયા છે એનસીપીનો તેમને સાથ લીધો છે પણ સાથે સાથે તેમણે એક ટ્વીટ કરીને માહિતી આપી હતી કે હાર્દિક છે અત્યારે આત્મહત્યાનો પ્રયાસ કરી સાથે સાથે તરફ પગલું માંડવા જઈ રહ્યો છે તો જેટલા સાથીદાર મિત્રો હતા એ તમામ લોકો છે અત્યારે એને નારાજ છે કે ભાટી આ જે હાર્દિકના આ નિર્ણયથી દિનેશ બાબાણે એનું પણ કહેવું હતું કે હાર્દિક હંમેશા નિર્ણય તેનો જાતે જ કરતો હોય છે તે કોઈનું સાંભળતો નથી ત્યારે પણ વાદ વિવાદમાં સપડાયેલા હતા આ વખતે પણ વાદ વિવાદમાં સપડાયેલો છે ખાસ કરીને દરેક પાટીદારો અત્યારે એક જ વસ્તુનો જવાબ માગી રહ્યા છે

ત્યારે સ્વાભાવિક છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં રામ સેતુની ખિસકોલી બનીને આ સેવામાં સહયોગ આપવાનો પ્રયાસ કરીશું આજે નિવાસસ્થાને મા દુર્ગાનું પૂજન એટલા માટે કે રાજ્યના સુખાકારી માટે જનતાની સમૃદ્ધિ માટે આજે મા દુર્ગાને પ્રાર્થના કરીએ કે સૌનું કલ્યાણ થાય અને અહીંયા પછી એ ઘરની નજીક જ એસજીબીપી ગુરુકુલ છે જ્યાં રામ શ્યામ અને ઘનશ્યામની મૂર્તિનું પૂજન કરીશું પૂજન કરીશું અને ત્યારબાદ ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો ખેસ ધારણ કરીને રાજ્યના હિત માટે વધુ સારી સેવા કેમ કરી શકાય એના માટેનો પ્રયાસ કરીશું ભરોસો છે કે સારું કામ કરીએ એટલે ઘણા બધા લોકોનો સહયોગ મળે અને જાહેર જીવન હોય કે સમાજનું હોય કે રાજકીય જીવન હોય આ તમામ પરિબળોની અંદર તમે નેતૃત્વ કરો એટલે સફળતા પણ તમારા માથે હોય ને નિષ્ફળતા પણ તમારા માથે હોય એટલે જે પણ કંઈ કામ કરીશું એમાં સફળતાના શિખરે પહોંચીને જેમ બને તેમ જનતાનું કેમ વધુ સારું કરી શકાય એવો પ્રયાસ કરીશું મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી લોકો આવશે પાર્ટીમાં સામેલનો કાર્યક્રમ મારો જ છે પણ એ પછી દર દસ દિવસે રાજ્યની અંદર જે લોકો રાષ્ટ્રીય હિતના કામમાં જોડાવા માગે છે અને જે લોકોને કોંગ્રેસ પાર્ટી કે અન્ય પાર્ટીઓ પર ભરોસો નથી એવા તમામ સાથીઓને તમામ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો એ તમામ લોકોને નેતૃત્વમાં રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં જોડવાનો પ્રયાસ કરીશ જે લોકો સમયાંતરે કોંગ્રેસની પરિભાષા સમજશે જે લોકોને એવું લાગશે કે કોંગ્રેસના નેતૃત્વમાં જનહિતનું કોઈ પણ પ્રકારનું કામ નથી થતું ત્યારે ચોક્કસ લોકો ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ચાલી રહેલા ભગીરથ કાર્યમાં જોડાશે ગુજરાતની અંદર અસંખ્ય એવા ધારાસભ્યો છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના સભ્યો છે સંગઠનના હોદ્દેદારો છે જે જાણે છે સમજે છે કે અમારે વધુ જો જનતાનું કામ સારું કરવું હશે તો એક સારા નેતૃત્વની અંદર આવવું પડશે અને નેતૃત્વ યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હોય મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ હોય જેપી નડ્ડા સાહેબ હોય અમિતભાઈની સાથે સાથે ગુજરાતની જે મૂળભૂત જવાબદારી નિભાવી છે ભૂપેન્દ્રભાઈ સી આર બધા જ નેતૃત્વમાં ગુજરાતના સૌ લોકોને જોડવાનો પ્રયાસ કરીશું અને મેં કહ્યું એ રીતે કે રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં રામ સેતુની ખિસ્કોલી બનવાનો ચોક્કસ પ્રયાસ કરીશ તો દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે હાર્દિક પટેલ જયારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા જઈ રહ્યા છે તે તેમના નિવેદનોની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આજે એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે જઈ રહ્યો છું ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે તેમના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાથે ગૃહમંત્રી અમિત શાહ ની પણ જે વખાણ છે તે પણ તેમના દ્વારા કરવામાં આવ્યા છે તો દર્શક મિત્રો મહત્વપૂર્ણ કહી શકાય કે હાર્દિક પટેલ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ખેસ ધારણ કરશે મહત્વપૂર્ણ કહી શકાય આજે બાર વાગ્યાની આસપાસ તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાવા માટે જઈ રહ્યા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે વહેલી સવારે તેમના નિવાસ સ્થાને તેમના દ્વારા જે પૂજા વિધિ છે તે કરવામાં આવી છે વિધિ પૂજા વિધિની વાત કરવામાં આવે તો દુર્ગા પાઠ તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને ત્યારબાદ હવે તેઓ આસજીવીપી એટલે કે સ્વામિનારાયણ ગુરુકુળ મંદિર દર્શનાર્થે જવા માટે રવાના થયા છે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે હાર્દિક પટેલ ગૌ પૂજન

હાર્દિક પટેલ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે તે જે અટકણો સત્તર મે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું કોંગ્રેસમાંથી ત્યારે તેજ થવા પામી હતી તેના ઉપર મહોર લાગી ચૂકી છે અને આજે બીજી જૂન બે હજાર બાવીસના રોજ તેઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાશે ત્યારે વાત કરવામાં આવે તો અત્યારે હાર્દિક પટેલ કોબા સર્કલથી સમર્થકો સાથે રેલી પણ યોજનાર છે મહત્વપૂર્ણ કહી શકાય કે હાર્દિક ભાજપમાં જોડાયા પહેલા સંતોના આશીર્વાદ પણ લેશે અને કોબા સર્કલથી રેલી પણ યોજનાર છે ત્યારે હાર્દિક પટેલ એસજીવીપી ખાતે સંતોના આશીર્વાદ લેવા માટે પણ જશે ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે ભાજપમાં જોડાયા પહેલા હાર્દિક પટેલના અનેક જે નિવેદનો છે તે પણ સામે આવ્યા છે તેમના નિવેદનો અંગે વાત કરવામાં આવે તો આજે હું એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યો છું